સૂત્રાપાડા ના દરિયાકાંઠા વિસ્તારમાં બનાવેલો બંધારો ખેડૂતો માટે બંધરિયા બની ગયો છે। બંધારો ખેડૂતો માટે આફતરૂપ બનતા લીલાછમ ખેતરો બની રહ્યા છે બંજર। ખેડૂતો માટે બંધારો આશીર્વાદ રૂપની બદલે અભિશાપ રૂપ બની રહ્યો છે। आ दृश्य छे गीर सोमनाथ जिला ना दरियाकांठा विस्तार ना। दरियानु लहरातु आ पाणी खेडूतोना जीव अधर करी रह्यु छे। बंधारा ने अथरातु आ पाणी खेडूतोनी मुश्केली वधारी रह्यु छे। आ विस्तार ना धरती पुत्रो त्राहीमाम पोकारी उठ्या छे अने कारण छे मात्र खेडूतोना हित माटे बनावेलो बांधरो। आश्रे 31 वर्ष पहला सरकार द्वारा दरियाना खारा पानी ने रोकवा अने मीठा पानी नु तळ ऊंचू लावा સૂત્રાપાડાના વડોદરા જાલા ગામ નજીક જિલ્લા ક્ષાર અંકુશ વિભાગ દ્વારા એક બંધારો બનાવવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ધ્યેય દરિયાઈ ખારાશને રોકવા તેમજ મીઠા પાણીનો સંગ્રહ થઈ શકે તે હતો। પરંતુ આ બંધારો છેલ્લા 10 વર્ષથી સૂત્રાપાડા તાલુકાના વડોદરા જાલા લોઢવા પ્રશ્નાવાળા ગામ સહિત અનેક ગામના દરિયાકાંઠાના ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે। તંત્ર દ્વારા અહીં દરવાજાની જગ્યાએ દિવાલ બનાવી દેતા ખારાશવાળું પાણી ભરાઈ જાય છે, જેથી બંધારાની આસપાસની જમીન બંજર બની ગઈ છે। ત્યારે તો બધા નુકસાન જ છે આજુબાજુ બધા ગામમાં। પહેલા ફાયદો હતો, પહેલા પાણી મીઠુંનો જથ્થો જતો હતો, અત્યારે રેસ ફૂટે એટલે પાણી એક ડીમમાં બધું ખારું ભેગું થાય, એને કારણે જમીનમાં બધું નુકસાન થશે। પરંતુ જે તે વખતે આજે દરવાજા તમામ હળી ગયા બરાબર, તો રજૂઆત કર્યા પછી દરવાજા આજની તારીખમાં કોઈ ફિટ કર્યા નથી। થોડું ઘણું કોકરેટ કરી ને ટાઈમ પર એને હલાવી લીધું, જોઈને સરકારને ખેડૂત માટે જો ઉપયોગી કરવું હોય તો આ દરવાજા વ્યવસ્થિત પાછા ફિટ કરી આપે તો ખેડૂત માટે હિતાવહ છે। તંત્રની બેદરકારી અને આળસના કારણે બંધારાના તમામ દરવાજા તૂટી ગયા છે, જેના કારણે વરસાદનું ભેગું થયેલું પાણી બંધારામાં જઈ શકતું નથી, જેથી ખેતીલાયક જમીન પાણીમાં ડૂબેલી રહે છે। ત્યારે આ વિસ્તારના ખેડૂતો ખેતી કરી શકતા નથી અને ખેતીલાયક જમીનને પોતાની ફળદ્રુપતા ગુમાવી બેઠી છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે તાકીદે ક્ષાર અંકુશ વિભાગ સિમેન્ટની દિવાલ તોડી બંધારામાં દરવાજા નાખે, જેથી ફરી એકવાર આ બંધારો ખેતીના ઉપયોગ માટે ખરો સાબિત થાય। દબાણના કારણે જે ખારા પાણીનો રેસ લાગે છે તેના કારણે 12 જેટલા ગામડાઓના, જેમાં આપણે ગામની વાત કરીએ તો ધામળેજ, થોડી, સિંગસર, બળવલા, લોઢવા, પ્રશ્નાવડા, વડોદરા જાલા, આ તમામ ગામડાઓની જે બંધારાને લગત કૃષિલક્ષી જમીનો છે, આ જમીનો આ બંધારા ઉપર દરવાજાનું કામ ન થવાથી એમની જે જમીનો છે એમની ઉપર ખારા પાણીના રેસ લાગી જવાના કારણે ખારા પાણી ફરી વળે છે અને એ સંપૂર્ણ વિસ્તાર ખેતી માટે બિલકુલ ઉપયોગી નથી રહેતો। બીજી તરફ ક્ષાર અંકુશ વિભાગનું કહેવું છે કે બંધારા ઉપર દરવાજા મૂકવા શક્ય નથી, જેથી દરિયાઈ ખારા પાણીને રોકવા માટે એક કેનાલ બનાવવાની વૈકલ્પિક વ્યવસ્થા વિચારાધીન છે। સરકાર મંજૂરી આપશે તો એક વર્ષમાં કેનાલ બનાવી આપવાની ખાતરી આપી છે। આ મીઠું પાણી વહી જતું અટકી જાય છે, ખારાશ આગળ વધતી અટકાવવા માટે ખેડૂત સાથેદારશ્રીઓ દ્વારા ગેટ મૂકવાની રજૂઆત કરવામાં આવેલ હતી, પણ આનું તાંત્રિક રીતે સ્થળ પરનું પરિસ્થિતિ મુજબ સોલ્યુશન જોતા આના માટે નિજોડના પાણીના નિકાલ માટે એક એસ્કેપ ચેનલ બનાવવાનું આયોજન કરેલ છે, જે અંદાજિત 34 લાખ જેવા ખર્ચના અંદાજપત્ર તૈયાર કરવામાં આવેલ છે અને અંદાજપત્ર હાલ મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે। પરંતુ હાલ તો બંધારો ખેડૂતો માટે બુંદિયાળ સાબિત થઈ રહ્યો છે, જો તંત્ર વહેલી તકે આ સમસ્યાનો હલ નહીં કરે તો ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન ગુમાવવાનો વારો આવશે, છતે જમીને ખેડૂતોને મજૂરી કરવાનો વારો